ખોળા પીપર, આસપાસની જનતા, નાના મોટા વડીલો, બાળકો, જે કોઈ કોઈ જ બાકી ન રહે, નામી અનામી તમામ, એ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. સાઉન્ડ વાળા ભાઈ એમનો પણ આભાર. બધા નવા નવા જતા વગાડવામાં પણ કોઈ જોયા નહોતા કોઈને, પણ છતાં બહુ સારું કાર્ય, આનંદ આવ્યો. વ્યક્તિની કલા કરતા વ્યક્તિનું શીલ હોય તો એ વધારે શોભે, એટલે એ વધારે ગમે. અમારા આદરણીય શૈલેષભાઈ તો બહુ ઝાઝા ટાઈમે આવ્યા છે, અને પેલા ખૂબ આવતા બહુ નાના હતા ત્યારથી, તો એનું સાઉન્ડ એટલે એમનો પણ આભાર માનું છું. કારણ કે બહુ ત્યાગ એ લોકોનો રામકથા તરફ રહ્યો આખા પરિવારમાં, ના પિતાજીથી માં, અને એમનો પણ આભાર. અને મહાદેવના ચરણોમાં આપણે આ સાથે સાત કાંડ એક સાથે અર્પણ કરી દઈ, અને પછી આપણો જે કંઈ કાર્યક્રમ છે એ બધું થશે, અને પછી આરતી, પછી છેલ્લે પ્રસાદીમાં. આપ કોઈને કંઈ કહેવાઈ ગયું હોય અથવા મારાથી કોઈ કંઈ ભૂલ થઈ હોય તો એની પણ હું આપ સૌ પાસે ક્ષમા માંગુ છું. અને હવે કીર્તન અને પછી કથાની વિરામ. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ, જય જય ચંદ્રાર્પણમસ્તુ. રામાયણ મૈયા, કેશ્વર માધવ, શેષ નારાયણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન. તો હવે જે કઈ કાર્યક્રમ હશે એની અંદર 200 રૂપિયા રામ ભરવશે, 501 રૂપિયા રામ ભરવશે, 100 રૂપિયા રામ ભરવશે, બીજા 100 રૂપિયા રામ ભરવશે, 201 રૂપિયા રામ ભરવશે, 201 રૂપિયા રામ ભરવશે, 501 રૂપિયા જયરામભાઈ મનજીભાઈ પીપળિયા ગોકુલપુર, 101 રૂપિયા જમનાદાસ યમરાજભાઈ ગણાત્રા જામનગર, 101 રૂપિયા કુંદનબેન કીર્તિકુમાર પીરાણી રાજકોટ, 100 રૂપિયા મનસુખભાઈ પ્રેમજીભાઈ લતીપુર, 101 રૂપિયા માનુબેન થોરિયાળી, 151 રૂપિયા એમીબેન મગનભાઈ ભંડેરી, 500 રૂપિયા વનરાજભાઈ માવજીભાઈ હરિપર, 300 રૂપિયા ગોરધનભાઈ મોહનભાઈ ગઢિયા, 100 રૂપિયા રામ ભરોસે, 1001 રૂપિયા અશ્વિનભાઈ કરમસિંહભાઈ જેઠી આરડીસી બેંક ખોળાવી પર, 100 રૂપિયા રામ ભરોસે, બીજા 100 રૂપિયા રામ ભરોસે, 251 રૂપિયા ભવનભાઈ મોહનભાઈ ભંડેરી ખાખડાબેલા, 1111 રૂપિયા પ્રેમજીભાઈ માલાણી રાજકોટ, 5000 રૂપિયા હિતેશભાઈ ગાંધી જીનીંગવાળા ટંકારા. બોલો પ્રગટેશ્વર મહાદેવની, રામચંદ્ર ભગવાન કી. સદાશિવ ભોળાનાથ જેમની સાનિધ્યમાં નવાન રામપારાયણ જ્ઞાન યજ્ઞ અને 11 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન જે થયું તેમાં રામગાથાના યજમાન શેષ નારાયણ ભગવાન, મારુતિ યજ્ઞના યજમાન હનુમાનજી મહારાજ, જેની સેવાના અધિકારી શિવ પરિવાર, આજે શિવ પરિવાર તમામને હાર્દિક મારા આત્મેશ્વર પ્રભુને નમન. શિવ પરિવાર આજે આરતી ઉતારશે અને આપણે ત્યાંથી કથાને વિરામ પામશું. આપણા કાર્યને વિરામ નથી પામતા, કાર્ય આપણે જે થયું શુભ કૃતિ તેના આપણે સેવાર્થી અધિકારી બન્યા. એ અધિકાર આપણને આપનાર
પરમ કૃપાળુ પરમાત્મા થકી શેષનારાયણ ભગવાન આપણી સેવા શેષનારાયણ ભગવાનના શરણે અર્પણ કરી અને કાયમને માટે આપણે આવા સેવાના અધિકારી બનીએ એવી પ્રાર્થના કરવી. એ પ્રાર્થના સ ભાવપૂર્ણ આપણે ભગવતીની આરતી કરીએ અને ભાવની તમન્ના રાખીએ. Thank you.
She